वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ પંદરમું આપણે શ્રવણ કરીએ છીએ। ભગવાન શ્રીહરિ પીપળી ગામમાં પધાર્યા છે। વડતાલથી ગઢપુર પાછા વળતા રસ્તામાં આવતા ગામોમાં શ્રીહરિ પધરામણી કરે છે। મહારાજે સામેથી સવારને મોકલ્યો અને દરબાર દાદાભાઈને સમાચાર પહોંચાડ્યા કે અમે સંતો ભક્તોના સંઘ સાથે આવી રહ્યા છીએ, બધી વ્યવસ્થા કરજો। પણ આ ભગવાનના એવા ભક્ત હતા જેણે અવસરને એવો ઝડપી લીધો, આ તકને એવી પકડી લીધી। મહારાજનો કેટલો મોટો રાજીપો લીધો। શ્રીજી મહારાજ ગામની ભાગોળમાં પધાર્યા છે, ઉતારો ત્યાં કર્યો છે, ભવ્ય સામયું, જબરજસ્ત સ્વાગત કર્યું, પણ સાથે સાથે વિનંતી કરી ગામમાં પધારવા માટે, પોતાના ઘરને પાવન કરવા માટે મહારાજ ગામમાં આવ્યા છે। દરબારે મહારાજની પ્રાર્થના કરી, પૂજા કરી, હવે આધારાનંદ સ્વામી નોંધ લઈ રહ્યા છે જે આપણે વાત સાંભળીએ છીએ। સ્વામી એમ કહે, ભગવાનના ચરિત્ર અનંત છે, અપાર છે, ભગવાન જેવા અનંત છે એવા જ ભગવાનના ચરિત્રો પણ અનંત છે। મારી બુદ્ધિથી હું કેટલા ચરિત્રો લખી શકું? હું ટૂંકમાં બધી વાત લખું છું, જે બુદ્ધિવાળા હશે એટલે કે સારી અને સદબુદ્ધિવાળા હશે એવા જીવો આ ચરિત્રો એનો વિસ્તાર ઓટોમેટિક સમજી જશે। અને સ્વામી એમ લખે છે કે જે બુદ્ધિહીન જીવ છે, એટલે કે જેની બુદ્ધિ સાપિત છે, દિવ્ય બુદ્ધિ નથી, એવા જીવો માટે આ ભગવાનના ચરિત્રો છે અમૃત સમાન હોવા છતાં પણ એને કોઈ કામ લાગતા નથી। સ્વામી આ બધી વાત લખતા લખતા હવે આગળ લખે છે। જીહા જીહા દેહ ધરત હે પ્રાણી, દેહ સંગ વિષય કે રહે ખાણી। જીહા જીહા દેહ ધરત હે પ્રાણી, દેહ સંગ વિષય કે રહે ખાણી। જ્યાં જ્યાં આ જીવ જન્મ ધારણ કરે છે, એટલે કે જેટલી 84 લાખ યોનિ છે એ તમામ યોનિની અંદર વિષયનો યોગ છે। ખાવું પીવું, વિષય ભોગ બધું છે। આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મેતત પશુભીર નરાણામ, ધર્મો હિ તેસામ યધિ કો વિશેષ ધર્મેણ હીન પશુભી સમાન। વિષયમાં લુલુપ્ત બનેલો જીવ
એ ક્યારેય ભગવાનની મૂર્તિના સુખને માણી નથી શકતો. જેને વિષય દુઃખરૂપ લાગે એવો જીવ જ ભગવાનની મૂર્તિ તરફ વળી શકે છે, સત્સંગમાં આગળ આવી શકે છે. જેને વિષય સુખરૂપ લાગે છે, કડવો લીમડો પણ જેને મીઠો લાગે છે, તો સમજી લેવાનું હવે આની રગ રગમાં કાળા નાગનું ઝેર ચડી ગયું છે. હવે તૈયારી કરો. શેની? હવે આની પાસે બીજી આશા ન રાખી શકાય. એમ દુઃખરૂપ એવો સંસાર પણ જેને સુખરૂપ લાગે છે, ઝેર સમાન વિષય પણ એનું નામ જ છે વિષ, એટલે ઝેર. ઝેર જેવા જગતના વિષય જેને અમૃત જેવા લાગે છે એવો જીવ એ ભગવાનના માર્ગે નથી વધી શકતો. કેટલી સરસ વાત આવે છે. જે વાત આપણે સાંભળવાની બાકી હતી ત્યાંથી શરૂ કરીએ છીએ. જીહા જીહા દેહ ધરત હે પ્રાણી, દેહ સંગ વિષય કે રહે ખાણી, મનુષ્ય દેહ પાવત જીય જબ હું, મનુષ્ય દેહ પાવત જીય જબ હું, અનંત જ્ઞાન હોત તામે તબ હું, અનંત જ્ઞાન હોત તામે તબ હું. 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા જ્યારે મનુષ્યનો દેહ આવે છે ને, એક આ મનુષ્યના દેહમાં જ કલ્યાણકારી જ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે. સાધન ધામ વિબુધ દુર્લભતનું, તુલસીદાસજી મહારાજે મનુષ્યના દેહ માટે શું લખ્યું? સાધન ધામ વિબુધ દુર્લભતનું. આ માણસનો દેહ કેવો છે? તુલસીદાસજી મહારાજ એમ કહે, દેવોને પણ દુર્લભ છે. કારણ કે સ્વર્ગલોકમાં ભોગ છે પણ સ્વર્ગલોકમાં ભક્તિ નથી. મનુષ્યલોક એટલા માટે ભાગ્યશાળી છે કે આ મનુષ્યલોકમાં ભગવાનની ભક્તિ કરી શકાય છે અને ભક્તિ કરીને મુક્તિ મેળવી શકાય છે. એટલા માટે આ દેહનો બહુ મોટો મહિમા છે. આ દુનિયામાં અનેક પ્રકારના શરીરો છે. કીડાનું શરીર, મકોડાનું શરીર તમે જુઓ તો, બકરાનું શરીર, કૂતરાનું શરીર, કેટલા બધા આ કરોડો પ્રકારના શરીરો છે, દેહ છે, યોની છે, પણ એક પણ યોનીની અંદર ભગવાનનું ભજન થાય એવી વ્યવસ્થા નથી. એટલા માટે ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે. આપણને બધાને આ દેહ મળ્યો છે. તમે ગૌશાળામાં જાઓ, ગાયોની સામે જોતા હો, દરેક ગાયની આંખમાં તમને આંસુ દેખાશે. એના શરીર ઉપર કેટલી જીવાત ચોટી છે, પણ એની પાસે એવું શરીર નથી પોતાના શરીરના દુઃખને પણ દૂર કરી શકે, હાથથી શરીરને ખંજવાળી શકે, શરીરની જીવાત ઉડાડી શકે. અને આપણને ભગવાને કેવા હાથ આપ્યા? આપણા શરીરની જીવાત તો ઉડાડી નાખીએ ને, જો ભગવાને વધારે તાકાત આપી હોય તો બાજુવાળાની ઉડાડી નાખીએ. ભગવાને મનુષ્યના દેહમાં એટલી શક્તિ મૂકી છે, એટલું ઐશ્વર્ય મૂક્યું છે. એટલા માટે તો બાઇબલ એમ કહે છે, મેન ઇઝ મેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ. ભગવાને પોતાનું પ્રતિબિંબ ઊભું કર્યું હોય આવી શક્તિ માણસના શરીરમાં મૂકી છે. મેન ઇઝ મેડ એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. આ 5 ફૂટના માણસે 5 લાખ કિલોમીટરની છલાંગ મારી. તમે વિચારો, ક્યાં ચંદ્ર અને ક્યાં મંગળ ત્યાં સુધી પહોંચ્યો છે, જોઈએ છીએ ને આપણે. ભગવાને આ બધું ઐશ્વર્ય આ લોકના ભોગ વિલાસ એના માટે નથી આપ્યું. એટલા માટે ભગવાને આપ્યું છે કે આ દેહ કરીને જીવ જો સવળી સમજણ રાખી, સંત સમાગમ કરી, સારા કર્મ કરી, ભગવાનની ભક્તિ કરી લે ને, તો કરોડ જન્મની કસર આ દેહ કરીને ટળે એમ છે. એટલા માટે વાત આવે છે, તમે સંત સાચે મિલ જાવે, તમે સંત સાચે મિલ જાવે, તાકો જબ વિશ્વાસ હિલાવે,
તાકો જબ વિશ્વાસ હિલાવે. હવે ધ્યાનથી સાંભળો, જીવને જ્યારે મનુષ્યનો દેહ મળ્યો હોય ત્યારે જો કોઈ સાચા સંતનો સુયોગ થાય અને જો તેમાં વિશ્વાસ લાવે, સંત મળે એના કરતાં પણ એ સંતને વિશે હેત થાય અને એના કરતાં પણ વિશેષ એના વિશે વિશ્વાસ થાય, અને વિશ્વાસ હેત વગર તો થતો નથી. પહેલા હેત થાય અને હેત જ્યારે પરિપક્વ બને ત્યારે વિશ્વાસ થાય, અને જેમાં વિશ્વાસ થાય એની વાત મનાય, અને જેની વાત મનાય પછી એમાં તો પૂરું થઈ ગયું. કેવી સરસ મહારાજ વાત કરે છે, તેમાં વિશ્વાસ લાવે તો તે સંતો તેને સત્સંગ કરાવીને કુસંગથી છોડાવે છે, ખોટા માર્ગેથી પાછો વાળે છે. આપણે ગઈકાલે રાત્રે વાત થતી હતી ને, કેવા કેવા આ સત્સંગના દાખલાઓ છે. ગુણાત્યાનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય, કામરોળ ગામની એ વાત અને એક ભરાડી દરબાર, આખા ગામને રંજાડનાર વ્યક્તિ જેવા વાલેરા વરુ હતા, આખો પંથક ત્રાહી માં પુકારી ગયો હતો, જેવો મુંજો સુરુ હતો એના જેવો જ એક દાજી ભાઈ ગામના મોટા માણસોની મોબતે કરીને સભામાં આવીને બેસે છે, સ્વામી ભગવાનની વાતો કરે. એ સિલ સંતોષને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે, ધીરજતા કહી નથી જાતે રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે, એવા સંત સહુના સગારે પર ઉપકારી પૂરા છે, જેના દિલમાં નહીં કોઈ દગારે સત્યવાતમાં સુરા છે. સાધુના હૃદયમાં કોઈ પણ પ્રકારનું કપટ ન હોય, છળ ન હોય, મારા તારાની ભાવના ન હોય, એવા સંત સહુના સગારે પર ઉપકારે પૂરા છે. એવા સાધુ, આમ એવા સાચા સાધુ મળી જાય ને તો એમ લાગે એકમાં શું, હજારમાં શું, એક કરોડમાં પ્રેમ ન આપી શકે એટલો પ્રેમ, એટલી હૂંફ, એટલી આત્મીયતા એક સાચા સંત આપે છે. કારણ કે સંતના સ્નેહમાં એ સંત તારી શેળે છાયા રે, એ લાગી જાય સૌને માયા રે. સાધુ, એના હૃદયમાં કોઈ પણ પ્રકારનું કપટ ન હોય. ગુણાત્યાનંદ સ્વામીની વાત જાણે ગંગા નદીનો પ્રવાહ વહેતો હોય ને એવી નિર્મળ અને શીતળ એ વાગધારા વહી રહી છે. બધાએ કથા સાંભળે છે, સામે જેવું પાત્ર હોય એ પ્રમાણે કથાનું ફળ મળે, પણ કહેવાય છે ને સંતની વાણીનો પ્રભાવ એવો છે. પાપના પહાડ સમાન આ દાજીભાઈ એક પછી એક દિવસ કથામાં આવે, સ્વામીની મીઠી વાત એને ગમે, કોઈ એવું પાપ નહોતું જે આણે કર્યું ન હોય. ઘણા વર્ષો પહેલા પૂજ્યપાદ ગુરુજી સાથે અમે અમેરિકાની જે ઘટના છે, એક હરિભક્તના ઘરે એના મિત્ર આવ્યા હશે, એમણે બધી વાત કરી કે આવો છે ગુરુજી, થોડું સમજાવજો એને. એટલે ગુરુજી એને ટકોર કરતા હતા કે ભાઈ, આ માણસનો દેહ ભગવાને આપ્યો છે, આટલો દુર્લભ આ દેહ આપણને મળ્યો, હવે આ બધું ક્યારે છોડવું છે, તમે શું શું ખાઓ છો. ત્યારે એણે એમ કહ્યું કે આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે મેં ચાખી ન હોય, બોલો. અને ચાલુ કર્યું ગુરુજી કે આ આ વાત નથી સાંભળવી, હવે છોડવું છે કે નહીં એ કહો લો. એને એનું ગૌરવ છે, શેનું કહેવાનું મન થાય કે એક વસ્તુ બાકી છે, ઝેર પીલો એક કટોરો ભરી,
તમારા જેવા માણસોને આ પૃથ્વી ઉપર આવે. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારે. અજ્ઞાની જીવ અભિમાનમાં ને અભિમાનમાં એવો ફૂલાઈને ફરતો હોય, પણ એને ખબર નથી આ હવા નીકળી જશે ને, ફુગ્ગો એવો મોટો દડા જેવો લાગતો હોય પણ એક નાની ખીલી મારો તો એક ઝીણું એવું કાણું પડે તો શું કુબેરો શું સિકંદરો ગર્વ સહુનો ખૂટશે, હો ગમે એવો ખજાનો પણ એક દિવસ તો ખૂટશે. આપણે જાણીએ છીએ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને દુનિયાના મહાન મહાન ગમે એવા મોટા સમ્રાટો હતા, પણ આજે ધૂળની અંદર ધૂળ થઈને પડ્યા છે, કોઈને ખબર પણ નથી ક્યાં હતા ને ક્યાં ગયા. દાજીભાઈ પાપના પહાડ જેવા વ્યક્તિ, પણ ગુણાત્યાનંદ સ્વામી જેવા સંત મળ્યા છે. સાધુનો યોગ થયો. શું થયો? તામે સંત સાચે મિલ જાવે. આ માણસનો દેહ હોય, એક તો લોઢું હોય અને સામે ચુંબક લાવો તો શું થાય? ખેંચાણ થાય. તામે સંત સાચે મિલ જાવે, તાકો જબ વિશ્વાસ હિલાવે. દાજીભાઈને ભાવ થયો. રોજ કથામાં આવી ઊભા થઈને જતા રહે. બે ચાર દિવસ થયા, બધા પછી પગે લાગવા આવે ને તો એ પણ નજીક પગે લાગવા આવ્યા. ઘણી વાર તમે મંદિરમાં જોયું હશે, ઘણા હરિભક્તો આવે ને તો દૂર જ રહે, એ નજીક ન આવે. સગાવાલાના આમંત્રણથી મંદિરમાં આવી ચડ્યા હોય, આવ્યા ન હોય, આવી ભરાણા હોય, પણ એમાં પણ ક્યારેક ક્યારેક કોઈક મુમુક્ષુ હોય એ મંદિરમાં આવે, મંદિરના સંત અને ભક્ત એનું વર્તન અને વ્યવહાર અને વાણી જુએ, અને એ મનમાં ઈચ્છા ન હોવા છતાં પણ સત્સંગમાં જોડાઈ જાય છે. આપણા બામણગામ વાળા બ્રિજેશ ભગત મંદિરમાં આવવા માટે રંચ માત્ર એને મન નહોતું, પરાણે પરાણે આવવું પડે, એ પણ શા માટે? મમ્મી પપ્પાને મૂકવા માટે, મૂકીને પાર્કિંગ લોટમાંથી જ પાછા વળી જવાનું. એક દિવસ નિષ્કામ સ્વામીએ વિનુ દાદાને પૂછ્યું કે દાદા તમે કોની જોડે આવો છો? તો કે દીકરા જોડે. દીકરો કેમ દેખાતો નથી? એ તો સ્વામી પાછા પાર્કિંગમાંથી નીકળી જાય છે. એકવાર કોને આવ્યા, સંતોને મળ્યા, સંતોનો યોગ થયો. શું કહેવાય આને? યોગ થયા પછી હેત થવું. એની વાણીમાં એના વર્તનમાં એટલા માટે આપણા સંતો વારંવાર કહે છે આપણે સત્સંગી છીએ. આપણું વર્તન, આપણી વાણી, આપણો વ્યવહાર એવો હોવો જોઈએ બિન સત્સંગી હોય ને એને પણ આપણા માટે જ નહીં, આપણા સદગુરુ માટે, આપણા ઈષ્ટદેવ માટે પણ એને ભાવ થાય કે આ ખરેખર એવો ભક્ત છે. આના સદગુરુને પણ ધન્ય છે, આના ભગવાનને પણ ધન્ય છે. સત્સંગીનું વર્તન એવું હોવું જોઈએ બિન સત્સંગીને પણ એના સદગુરુમાં એના ઈષ્ટદેવમાં ભાવ થાય. આ ભગવાન સ્વામિનારાયણે કામ કર્યું. જે દાજીભાઈને સંતો પ્રત્યે અભાવ હતો, સંતોથી 100 ફૂટ દૂર રહે એવા હતા, પણ હવે સાધુથી નજીક આવ્યા, સ્વામીને વંદન કર્યા, સ્વામીની કૃપાદૃષ્ટિ પડી. સ્વામીએ પૂછ્યું ભાઈ શું નામ છે? બે વાતો કરી, હેત થયું. એક દિવસ સભા પૂરી થઈ, સ્વામીને તો પરિચય આપી દીધેલો, સ્વામી તો બધું જાણતા હતા. સ્વામીએ બેસાડ્યા, સ્વામીએ પછી વાત કરવા લાગી અને દાજીભાઈને પોતાના પાપનો ભાર દેખાવા લાગ્યો. અંતરની આંખો ઉઘડી ગઈ. આ પાપ કેટલા દિવસ કરીશ? આનું ફળ ક્યાં ભોગવીશ? કરેલા કર્મના બદલા ચૂકવવા પડે છે. કર્મ કોઈને છોડતું નથી. કથામાં આપણે વાત સાંભળી હતી ને, ભગવાનના ભક્ત હોઈને એને પણ કર્મ ભોગવવા પડે છે. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં અદ્ભુત વાત કરી હતી. અરે ભગવાનના પિતા દશરથ હતા, એને પણ ભોગવવું પડ્યું. ભગવાનના પત્ની સીતા હતા,
લક્ષ્મણને તીખા બાણ જેવા વચન માર્યા, લક્ષ્મણને એવા બાણ જેવા વચન વાગ્યા પ્રભુએ ના પાડી હતી, પણ સીતાના કડવા વેણને લીધે લક્ષ્મણને ભગવાનની આજ્ઞા લોપવા વિવશ થવું પડ્યું. ઝાડને માથું પછાડીને લક્ષ્મણજી 12 મિનિટ સુધી રડ્યા છે, આવી કથા છે. લક્ષ્મણજી 12 મિનિટ સુધી રડ્યા એનો દંડ સીતાજીને 12 વર્ષ સુધી ભોગવવો પડ્યો. આડેધડ કર્મ કરનારા આપણે બધા આજે કોણ વિચારે છે? આવતીકાલનો વિચાર કરનાર કોણ છે? તક મળે તો કોઈ ગજબનું લખ્યું છે, સાહેબ માહોલ જ એવો થઈ ગયો છે, સાહેબ માહોલ જ એવો થઈ ગયો છે. ના કોઈને કાયદો પસંદ છે, ના કોઈને વાયદો પસંદ છે, કેવળ ને કેવળ ફાયદો જ ગમે છે. બધા ફાયદો ફાયદો ફાયદો, લાભ લાભ અને લાભ. પછી ગમે એટલું પાપ કરવું પડે, ગમે એટલું ખોટું કરવું પડે, ગમે એટલું ઊંધું કરવું પડે, બધું જ કરવા તૈયાર છે. દાજીભાઈની અંતરની આંખો ઉઘડી ગઈ, સાધુના વચનમાં વિશ્વાસ આવ્યો. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ હવે આ ધંધો ક્યાં સુધી કરવો છે? હાથ જોડ્યા, ગળગળા થયા, મા બાપ બસ તમે કહો એમ કરવું છે. પેરાકંઠી પકડવા સ્વામિયાણનું નામ, 5 વર્તમાન ધારણ કરવાના છે. સ્વામીએ બધી વાત કરી, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવવું નહીં. સ્વામી આ 5 વર્તમાનની વાત કરી, દાજીભાઈ અટકી ગયા. ગામનો પ્રતિષ્ઠિત મોટો માણસ એણે હાથ જોડીને કહ્યું, સ્વામી આમાંથી 4 વાત મારાથી થશે, 5મી નહીં થાય. સ્વામી કે શું થશે, શું નહીં થાય? સ્વામી આજથી દારૂ છોડી દઈશ, માટી છોડી દઈશ, ચોરી કરવાનું છોડી દઈશ, બીજાના ઘરે ઉતરતી જ્ઞાતિ વગેરેનું ખાવાનું એ પણ છોડી દઈશ, અવેરી પરસ્ત્રીનો સંગ ત્યાગ કરવો, એ જે વર્તમાન છે એ મારાથી નહીં પડે. ગુણાત્યાનંદ સ્વામી જાણે છે આ કેટલો કીચડથી ખરડાયેલો માણસ છે, કેવું એનું જીવન હશે. પણ સ્વામી એક વાતે રાજી થયા અને નિષ્કપટ ભાવે સ્વીકારી તો લીધું. પારસમણી અને લોઢું ભેગા થાય ને એટલે સોનું બની જાય, પણ શરત બહુ નાની છે. પારસમણી અને લોઢાની વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતરાય ન હોવું જોઈએ. ડુંગરેજી મહારાજ ખૂબ સરસ એક વાત કરતા, મને આ વાત એટલી બધી ગમે છે. શિષ્ય નિષ્કપટ હોય અને સદગુરુ નિરપેક્ષ હોય તો કલ્યાણ થાય થાય અને થાય જ. સદગુરુના ઘણા બધા લક્ષણો, મહાપુરુષોના અનંત લક્ષણો શાસ્ત્રોમાં લખ્યા છે, પણ પહેલું લક્ષણ ગીતાજીમાં પણ કહ્યું, અનપેક્ષઃ સુચિરદક્ષઃ ઉદાસીન ગતવ્યથઃ. અનપેક્ષઃ, સંતની નજર લોકોના ખિસ્સા ઉપર જ્યારે જાય ને ત્યારે એનાથી કલ્યાણ ન થાય. સાધુની નજર કેવળ ને કેવળ આત્મા સામે હોવી જોઈએ. કેવી રીતે આના આત્માને હું મુક્ત બનાવી દઉં અને મહારાજના ચરણોમાં પહોંચાડી દઉં? એ નજર જ્યારે થાય ને, સદગુરુ નિરપેક્ષ હોય, કેવળ જીવના કલ્યાણ કરવાની જ ભાવના હોય અને શિષ્ય નિષ્કપટ બને, ત્યારે કલ્યાણ થાય થાય અને થાય. દાજીભાઈ નિષ્કપટ થયા. સ્વામી હું એટલો દુષ્ટ છું, મારા કર્મ એવા છે, મારો સ્વભાવ એવો છે, મારાથી આ નહીં થાય. ગુણાત્યાનંદ સ્વામી રાજી થયા. સ્વામીએ કહ્યું, સ્વામિનારાયણ નામની માળા કરજે, આ 4 વર્તમાન ભૂલ ન પડે એનું ધ્યાન રાખજે, અને અમે તારા માટે મહારાજને પ્રાર્થના કરશું, 4 વર્તમાન તમે પાળજો અને 1 વર્તમાન અમે મહારાજને પ્રાર્થના કરીને પળાવશું. અને સત્સંગની અંદર કામરોળના દાજીભાઈ એવા એકાંતિક અને નિષ્કામી હરિભક્ત થયા એની કથાઓ લખી છે. એના મૂળમાં વાત શું છે? સંતનો યોગ. તામે જો સંત સાચે મિલ જાવે, સાચા સંત મળે. સાચા સંતમાં પાછો હેત થાય, હેત થયા પછી એની વાતમાં વિશ્વાસ આવે.
વચનામૃતમાં મહારાજે એટલી સરસ વાત કરી. વડતાલનું 11મું, એક નાની વાત વાંચું છું. સ્વામિનારાયણ હરે, અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં, અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે, અને કલ્યાણના માર્ગમાં પણ એ જ રીત છે. જગતમાં પણ એ જ રીત છે, અને કલ્યાણના માર્ગમાં પણ એ જ રીત છે. જેને જેની સાથે દ્રઢ પ્રીતિ હોય એની વાત જ એને સાચી લાગે. બોલો, સાચું કે ખોટું? તમને ખબર છે, બે જણાના લગ્ન થાય એમાં એક પાત્ર હરિભક્ત હોય. હવે કયું પાત્ર ચોખવટ નથી કરતો તમે જાણો છો. એ અને ઈ, એમાં ઈ જો હરિભક્ત હોય, પાક્કા ભગવાનના ભક્ત હોય. કેટલા દાખલા આપણે જોયા છે, મમ્મી પપ્પા કહેતા હોય તોય પૂજા ન કરે, એકાદશીની તો વાત જ નહીં, નિયમ ધર્મ તો પૂછે જ નહીં. પણ ઈ જો હરિભક્ત આવે ઘરમાં, પહેલા જ દિવસથી પૂજાપાઠ શરૂ થઈ જાય, નિયમ ધર્મ શરૂ થઈ જાય, એકાદશીનો તો ઉપવાસ આખી આખો કરતો થઈ જાય. કારણ શું? જેને જેમાં દ્રઢ હેત થાય એની વાત એને સત્ય મનાય, એનો ક્યારે અવગુણ આવે નહીં, એ જેમ કહે એમ બધું જ થાય. એવી રીતે શ્રીજી મહારાજ લૌકિક અને અલૌકિક દ્રષ્ટાંત આપીને વાત કરે છે. પડતાલનું વચનામૃત 11મું, માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. સાચા સંતમાં પ્રીતિ નહીં, કેવી પ્રીતિ? દ્રઢ પ્રીતિ. વચનામૃતમાં મહારાજે દ્રઢ પ્રીતિ શબ્દ વાપર્યો છે. કોઈક કોઈક જગ્યાએ મહારાજે વચનામૃતમાં આત્મબુદ્ધિ શબ્દ વાપર્યો છે. અતિ દ્રઢ હેત, ખોરાસાના રાજાભાઈને કેવું દ્રઢ હેત હતું! એના ઘરના માણસોએ, ઘરના બાઈ માણસે, પત્નીએ સાધુ માટે રસોઈ આપવાની ના પાડી દીધી, અને ખોરાસાના રાજાભાઈને દુઃખ લાગી ગયું. દેહ અને દેહના સંબંધી કરતા પણ ભગવાન અને ભગવાનના સંતને વિશે વધારે હેત કર્યું. અતિ દ્રઢ હેત, આત્મબુદ્ધિ. અરે, પર્વતભાઈનો દીકરો મૃત્યુની પથારીએ છે, એમાં મહારાજનો કાગળ આવ્યો. કાગળમાં મહારાજે આજ્ઞા કરી હતી કે આ પત્ર મળતાની સાથે પર્વતભાઈ તમે અમારા દર્શન કરવા માટે ગઢપુર આવજો. પર્વતભાઈ જવા તૈયાર થયા. સગાવાલાએ ઘણો આગ્રહ કર્યો, અરે ભગત, આ દીકરો એકનો એક, મરણ પથારીએ છે, અને તમે આમ નીકળી જાઓ કેમ ચાલે? પર્વતભાઈએ કહ્યું, કેવી સમજણ તમે જુઓ. પર્વતભાઈએ કહ્યું કે આ દીકરો તો મહારાજનો આપ્યો મળ્યો છે, મહારાજનો રાખ્યો રહ્યો છે, હવે એની ઈચ્છા છે પ્રમાણે થશે, પણ આ મહારાજની આજ્ઞા પાળવાની તક ફરીવાર ક્યારે મળશે? માટે તમે બધા દીકરાનું ધ્યાન રાખો, હું મહારાજની આજ્ઞાથી અત્યારે ગઢપુર જાઉં છું. ના પાડતા રહ્યા બધા, છતાં ભગત નીકળી ગયા. હજી તો થોડે દૂર જાય છે, એક પાછળ માણસ દોડતો દોડતો આવ્યો, સમાચાર આપ્યા, ભગત દીકરાએ દેહ છોડી દીધો. પર્વતભાઈએ કહ્યું, હવે હું પાછો આવીશ એ કંઈ જીવતો થવાનો નથી, તમે બધો એનો વિધિ કરી નાખો અને હું મહારાજની આજ્ઞા પાડું. કેવું હેત! અને આજે મંદિરમાં બેઠા એને ખબર પડે દીકરાને કંઈક થયું છે તો. આ બધી વાતો સાંભળી આપણે થોડી તપાસવી જોઈએ, ક્યાં ચોટ્યા છીએ. આ વાતો સાંભળવાની નથી, એક દિવસ આપણા આત્માને ચોખ્ખો કરવો પડશે. એક દિવસ આપણે પણ મહારાજની મૂર્તિમાં, ભગવાનના મૂર્તિમાં જોડાયેલા આવા સંતો ભક્તોમાં આવું હેત કરવું પડશે. હજી સાંભળો. પર્વતભાઈ ગઢપુર પહોંચ્યા, મહારાજે ખૂબ રાજીપો દર્શાવ્યો. એ સમયમાં હરિભક્તો શ્રીજી મહારાજ માટે શેરડીના માંદળિયા કરીને લાવ્યા. રાજી થઈને શ્રીજી મહારાજે શેરડીના એ માંદળિયા પર્વતભાઈને પ્રસાદી તરીકે આપ્યા. પર્વતભાઈએ મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ, આ શેરડી મારાથી નહીં જમાય. પર્વતભાઈ, અમારી પ્રસાદી છે, અમારી આજ્ઞા છે, જમો તમે. મહારાજ,
અમારા ઈષ્ટદેવ ન જમે તો અમારાથી શેરડી જમાય? શ્રીજી મહારાજ હસતા હસતા પર્વતભાઈને કહે, પર્વતભાઈ, તમારા ઈષ્ટદેવ અમે છીએ, અમે આ શેરડી જમીએ છીએ, બસ અમારી પ્રસાદી તમને આપીએ છીએ. નહીં નહીં મહારાજ, હજી અમારા ઈષ્ટદેવ નથી જમતા. પણ તમારા ઈષ્ટદેવ કોણ બીજા? મહારાજ, તમારી મૂર્તિ જેણે અમને ઓળખાવી, તમારી મૂર્તિમાં જેણે અમને હેત કરાવ્યું, એવા 500 સાધુઓને તમે ગોળ સાકર ન ખાવાના નિયમ આપ્યા છે. આ બધા સાધુઓ શેરડી નથી ખાતા, અને હું જો શેરડી ખાઉં કેવી રીતે ચાલે? અમારા ઈષ્ટદેવ આ બધા સાધુઓ છે, અમારા ભગવાન છે આ સાધુઓ. પર્વતભાઈને મહારાજમાં, મહારાજના સંતોમાં કેવું હેત હશે? ઉકા ખાચર પોતાની પૂજામાં 500 મૂર્તિઓ રાખે. કઈ મૂર્તિ? 500 સાધુઓ, 500 પરમહંસ સંતને ભગવાનની જેમ પૂજ્યા, માન્યા, રાખ્યા અને આત્માના સાચા સગા તરીકે જોડ્યા. હું કહેવા એ માગું છું, કેવી સરસ આ સાગરની વાત આવી. કલ્યાણનો દરવાજો છે, મોક્ષની ચાવી છે. મનુષ્યનો દેહ મળ્યો, ત્યાર પછી સંત મળ્યા, ત્યાર પછી સંતમાં હેત થાય, ત્યાર પછી સંતની વાણીમાં વિશ્વાસ આવે. પૂજ્યપાદ ગુરુજી આજ્ઞા કરી કે તમે બધા ભક્તો ઉત્સવમાં આવજો, કદાચ સંસારના 5-50 કામ બગાડવા પડે તો બગાડીને આવજો. ગુણાત્યાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો. સાધુની આવી વાત ઝીલનારા બહુ ઓછા હોય. આપણા રાકેશ ભગત મિલેજવિલમાં છે, જ્યોર્જિયામાં. ઉત્સવમાં આવવાની ભગતને ખૂબ ઈચ્છા. સ્ટોર ઉપર માણસ મળતો નહોતો. ભગતે નક્કી કરી દીધું કે 10 દિવસ માટે સ્ટોર બંધ કરી દેશું, તાળું મારી દેશું, તાળું મારીને પણ ઉત્સવમાં તો જવું છે. કેવી સમજણ! આજના માણસોને ઇન્ડિયા જવાનો ટાઈમ મળે, લગ્ન પ્રસંગમાં જવાનો ટાઈમ મળે, બહામસ કે હવાઈ ફરવા જવાનો ટાઈમ મળે, પણ ઉત્સવમાં આવવું હોય ને તો મોટા ભાગના રડતા હોય કે સ્વામી હમણાં રજા નથી. સારા સારા હરિભક્તો, કથા સાંભળનારા કેટલા બધા હરિભક્તોની અત્યારે અગ્નિ પરીક્ષા છે. સંતો ફોન કરે, પૂછે, ભગત તમારું રજિસ્ટ્રેશન નથી આવ્યું, સ્વામી આ વખતે રજા નથી, લો. પણ મજા કરવામાં રજા ઉડાડી નાખી તમે, તો હવે ઉત્સવમાં શું થાય? વાલા ભક્તો, આપણી ગાફલાય દેખાઈ આવે છે. આ ઉત્સવો છે ને, આ સેવા છે ને, એ પ્રેક્ટિકલ છે. કથા એ સત્સંગ છે ને, થિયરીકલ છે. થિયરીકલમાં બધા જાજા નીકળી જાય, પ્રેક્ટિકલમાં જાજા ન નીકળી શકે. માટે રખે ને આપણે મહારાજને રાજી કરવામાં જો પાછા પડીશું ને, તો કદાચ 2 દિવસ માટે આપણને લાગશે કે આપણે બહુ મોજ કરી, બહુ સુખિયા થયા. પણ આ માયાની લાત ખાઈને કોઈ સુખિયા થવાના નથી. માટે ભગવાન ને ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ લાવી, સત્સંગ કરી, કુસંગને છોડી, અને જે ખોટા માર્ગેથી પાછો વળે છે એ મોક્ષ માર્ગને પામે છે. શ્રીહરિ સિવાય અંતરમાં અન્ય જેટલી રુચિ રહેતી હોય તે બધું અસત માર્ગ કહેતા કુસંગ કહેવાય. અને હરિભક્તો, યાદ રાખજો, હરિભક્તો, સંતો, સત્સંગ, ભગવાન અને ભગવાનનું ધામ, એ 5ને સત કહેવાય છે. એ જ સતનો માર્ગ છે. જીવ આ 5 સિવાયના બીજા જેટલા મનોરથ કરે છે તે જ જન્મ મરણ રૂપ સંસારનું બીજ છે. જ્યારે જીવને 5માં રુચિ થાય છે ત્યારે જન્મ મરણ રૂપ બીજ બળી જાય છે. શ્રીહરિના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન છે તે અગ્નિ છે. શ્રીહરિના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન તે અગ્નિ છે. તે હરિ જ્ઞાનરૂપી અગ્નિના યોગ સિવાય કર્મ બળતા નથી. ઘણીવાર આપણે સાંભળીએ છીએ અગ્નિની એક નાની એવી જ્યોત હોય ને, એક નાનો એવો તણખો હોય ને, એમાં પણ એટલી મોટી તાકાત છે આખા બ્રહ્માંડને સળગાવી શકે. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે ભગવાનનું જ્ઞાન એ અગ્નિ છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતેર્જુન. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં પણ કહે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ભગવાનના જ્ઞાન સમાન આ જગતમાં બીજી કોઈ પવિત્ર વસ્તુ નથી. આપણે આ કથા વાર્તા દ્વારા શું કરીએ છીએ? સમજણ મેળવીએ છીએ.
કઈ સમજણ? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એ સમજણ. ભગવાનનો મહિમા કેવો છે, ભગવાનનું ઐશ્વર્ય કેવું છે, ભગવાનની મૂર્તિમાં હેત કેવું હોવું જોઈએ, ભગવાનની મૂર્તિ માટે સમર્પણ કેવું હોવું જોઈએ. હજી હું બધા ભક્તોને કહું છું, વાણીથી કોઈનું હેત દેખાતું નથી. સમય આવે ત્યારે જે જેનું હેત હોય ને એ દેખાય આવે છે. આ ઉત્સવ આવી રહ્યો છે, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞા છે, માટે બધા ભક્તો કામ કાજ પડતા મેલીને, બે કામ બગડતા હોય તો બગાડીને પણ આપણે આ સમયમાં જઈએ, સત્સંગનો લાભ લઈએ. એના જેવું બીજું કોઈ કરવા જેવું કામ નથી. અને જો કદાચ બે કામ સુધરવા જશું ને તો આપણી બુદ્ધિબળથી બે સુધરશે, બાકી 98 તો પાછા બગડેલા ને બગડેલા જ રહેવાના છે. માટે ક્યારેક ભગવાન ઉપર છોડવું જોઈએ. કરતા હરતા મહારાજ છે, આપણી ફરજ તો એ મહારાજને રાજી કરી લઈએ અને મહારાજની આજ્ઞામાં રહીએ. એનાથી મોટી બીજી કોઈ ફરજ નથી. કર્મ બે પ્રકારના છે, શુભ અને અશુભ. તેમના ગુણધર્મ પણ અલગ છે. શુભ કર્મ સંસાર છોડાવે છે અને અશુભ કર્મ સંસારમાં બાંધી દે છે. એટલે કે શુભ કર્મ મુક્તિમાં સહાયક છે, અશુભ કર્મ બંધન કરનારા છે. હજી પણ જોઈએ તો શુભ કર્મ આપણને ધીરે ધીરે ભગવાન તરફ લઈ જનારા છે. આજે આપણે બધા કથા સાંભળીએ છીએ, મંદિરમાં આવીએ છીએ, થોડું ઘણું કંઈક ભગવાન માટે કરી શકીએ છીએ, એ બધાનું કારણ આપણે આ જન્મે કે ગયા જન્મે કંઈક સારા કર્મો કર્યા છે એના પ્રતાપે આ સ્થાન સુધી પહોંચ્યા છીએ. હજી જો વધારે મહેનત કરશું તો એનાથી આગળ જશું. જ્યારે સંસારમાં અપાર દુઃખ જણાય ત્યારે તેમાંથી વાસના તૂટે અને દુઃખનો છેડો આવે છે. સંસારમાં અપાર દુઃખ દેખાય ત્યારે. અને ભગવાનનું ભજન કરવામાં અપાર સુખ રહ્યું છે એમ જ્યારે જણાય ત્યારે દુઃખ છૂટે છે. ભગવાનના ભજનમાં અપાર સુખ છે એમ જણાય આવે ને તો પણ દુઃખથી છુટકારો થઈ જાય, તો પછી અપાર ભજન કરવા લાગે એના દુઃખનો છુટકારો થાય એમાં શું કહેવું? હરિ ભજે મે અપાર હિ સુખા. ભગવાનના ભજનમાં કેવું સુખ છે? અપાર સુખ છે. હરિ ભજે મે અપાર હિ સુખા, જબ જાને તબ છૂટે દુખા. ભજન કરવાનો આગ્રહ રાખો. બધા જ ભક્તોને મારી વિનંતી, આ કથા સાંભળીએ છીએ ભજન છે, પણ એમાં ભગવાનની સ્મૃતિ ભળે તો એ ભજન બને. આપણે પૂજા કરીએ છીએ ભજન છે, પણ ભગવાનની સ્મૃતિ રાખીને પૂજા કરીએ તો એ ભજન બને. ભગવાનને સંભાર્યા વિના ગાયું તે ન ગાયા બરોબર છે. મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો અખંડ એવું નિયમ રાખતા ભજન કરવાનું. ભજન કરે એટલે બુદ્ધિ નિર્મળ થાય, બુદ્ધિ નિર્મળ થાય એટલે સારા વિચાર આવે, સારા વિચાર આવે ત્યાર પછી સારી સેવા થાય. કઈ સેવા થાય? સારા કર્મો થાય, ભગવાન સંત ભક્ત રાજી થાય, એવા સારા કામ થાય, એવા સારા કાર્યો થાય. મોટા મોટા સંતો ભક્તો કેવું ભજન કરતા આપણે જાણીએ છીએ. ઉપદેશામૃતમાં ગુણાત્યાનંદ સ્વામીએ ડુંગર ભગતની બહુ વાતો કરી છે. એવા મહિમાવાળા સેવાભાવ્યા હરિભક્ત હતા. ભજનનું અંગ કેવું? સેવા કરતા હોય, ગૌશાળામાં સેવા કરે, બળદોની સેવા કરે અને રાત્રે ગમાણમાં સૂઈ જાય. ગમાણ એટલે સમજો ને, યા ઢોરોને ખાવાનું નાખવાની જે જગ્યા હોય ગમાણમાં સૂઈ જાય. કોઈ સંતો ભક્તો ટકોર કરે, અરે ડુંગર ભગત તમે અહીંયા ક્યાં સુવો છો? અંદર વ્યવસ્થા છે? ત્યારે ડુંગર ભગત એમ કહે, અહીંયા સૂઈએ ને તો મચ્છર કરડે, મચ્છર કરડે ને તો ઊંઘ ન આવે, ઊંઘ ન આવે ને એટલું વધારે મહારાજનું ભજન થાય. કેવી સમજણ! હવે આવા હરિભક્તને કોઈ દિવસ દુઃખ આવે ખરું? લોકોને એમ લાગે કે આ ડુંગર ભગત, એને ક્યાં બુદ્ધિ છે? એવું લાગે ને કોઈ ડાયા માણસ હોય તો.
એને એમ દેખાય આને કેટલું દુઃખ છે, આટલા બધા મચ્છર કરડ્યાને સમજાતું નથી. પણ જો ખરી દ્રષ્ટિથી તમે જુઓ ને તો એના જેવો કોઈ સુખ્યો ન હોય. આખી રાત મચ્છરા કરડતા હોય, સ્વામિનારાયણ 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 ભજન થતું હોય, અને આખો દિવસ સંતોની સેવા કરતા હોય. જે કોઈ સંત જે કોઈ હરિભક્ત નીકળે ને એના અંતરમાંથી એવો રાજીપો વરસતો હોય, એવો રાજીપો વરસતો હોય. 10 વાર તો એમને સર્પ કરડી ગયેલો. કેટલી વાર સર્પ કરડી જાય, પગ કાળો પડી ગયો હોય, બીજા સંતો ભક્તો બૂમા બૂમ કરે, ઉતરાવનાર માણસને બોલાવવા જાય, ન ઉતરાવા દે. બધાને કે તમે ભજન કરો, મને વિશ્વાસ છે મારો મહારાજ ભજનથી આ કાળા નાગનું ઝેર ઉતારશે. 10 વાર સર્પ કરડ્યો છતાં પણ ગમણમાં સુવાનું, ભગવાનનું ભજન કરવાનું, અને ભજનના પ્રતાપે દર વખતે સર્પ ભગવાનનો ઉતારી નાખતા. કેવા કેવા હરિભક્તો ભજનના અંગવાળા હતા. ગુણાત્યાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી સાથે વિચરણ કરતા કરતા દેવજી ભગતને ત્યાં આવ્યા છે. મોડી રાત્રે કથા વાર્તા કરે છે. કથા વાર્તા કરતા કરતા મોડું થઈ ગયું, સંતોને પણ ઊંઘા આવવા લાગી. એટલે દેવજી ભગતે કહ્યું કે સ્વામી સારું, આપ ખૂબ વિચરણ કરીને આવ્યા છો તો હવે થાક્યા લાગો છો, આરામ કરો. ઘણીક વાર હરિભક્તો વિવેકી હોય એ આવી રીતે સમજી જાય. ત્યારે સંતોએ કહ્યું કે સારું ભગત, તો અમે આરામ કરીએ, હવે તમે પણ સુવા જાઓ, તમે પણ આરામ કરો. ત્યારે દેવજી ભગત બોલ્યા, અરે સ્વામી હજી તો મારે ખેતર જવાનું છે. આ 12 વાગે અડધી રાત્રે ખેતર જશો? હા સ્વામી, ખેતરમાં આટો મારીશ, પછી મારે ધ્યાન કરવાનું બાકી છે, ધ્યાન કરીશ, પછી માળા કરવાનો નિયમ બાકી છે. કેટલા વાગે? તમે આટલું બધું ક્યારે કરશો, ઊંઘ નથી આવતી? દેવજી ભગતે કહ્યું, સ્વામી આ તો મારે દરરોજનો નિયમ છે, હજી માળા કરીશ ત્યાં સુધી ઊંઘ સામે ઊભી રહેશે, એ મને અડશે પણ નહીં, જોલું પણ નહીં આવે, અને માળા પૂરી થશે પછી હું મહારાજનું સ્મરણ કરીશ, અને પછી ઊંઘને કહીશ કે હવે તને છૂટ છે, ત્યારે ઊંઘ મારા શરીરમાં પ્રવેશે, ત્યાર પછી મને ઊંઘ આવે. આવા નિદ્રાને જીતી લેનારા હરિભક્તો હતા. કહેવાય છે ને, નિંદાને જીતવી અને નિદ્રાને જીતવી આ મોટા યોગીનું કામ છે. જેની વાણી કદી કોઈની પણ નિંદા ન કરે, અને જેના શરીરમાં ક્યારેય પણ આળસ પ્રમાદ કે નિદ્રા ન વ્યાપે, નિંદાને જીતી શકે અને નિદ્રાને જીતી શકે, આ મહાયોગીનું કામ છે. ભગવાન સ્વામિનારાયણના ગ્રહસ્થાશ્રમી ભક્તો પણ આવી સ્થિતિવાળા હતા. એકવાર શ્રીજી મહારાજ બેઠા બેઠા માળા કરે, આંખો બંધ છે, એકાગ્ર થઈને મહારાજ એવી સરસ મજાની માળા કરે છે, એમાં સુરા ખાચરાવ્યા, દંડવત કર્યા. મહારાજ સામે જોઈને કહેવા લાગ્યા, મહારાજ હવે અમારે કોઈક ભગવાન ગોતવા પડશે. મહારાજ કે, સુરા બાપુ શું કહો છો? લો મહારાજ, તમે જેનું ભજન કરો અમે પછી એનું જ ન કરીએ સીધું ભજન, અમે તમારું કરીએ, તમે પાછું બીજાનું કરો. મહારાજ હસતા હસતા કહે, સુરા બાપુ અમે કોઈ ભગવાનનું ભજન નથી કરતા, તો જેમ તમે અમારું ભજન કરો છો એમ અમે એવા એકાંતિક ભક્તો એનું ભજન કરીએ છીએ. સુરા ખાચરને વધારે આશ્ચર્ય થયું, તમે હરિભક્તોનું ભજન કરો છો? કયા હરિભક્તોનું? મહારાજ કે, ચાલો તમે ગણવા મળો. મહારાજ એમ માળાનો મણકો પકડી રાખ્યો, એક પછી એક હરિભક્ત બોલો. સુરા ખાચર એક પછી એક હરિભક્તો ગણાવવા લાગ્યા. હવે કયા કયા ગણાવ્યા હશે બહુ એના નામ નથી લખ્યા, પણ એવું કહેવાનું ઘણા બધા નામ સુરા ખાચર બોલ્યા, પણ મહારાજનો મણકો હલ્યો જ નહીં, ત્યાં ત્યાં મહારાજે મણકો રાખ્યો. એમાં સુરા બાપુ દેવજી ભગતનું નામ બોલ્યા, બોલતાની સાથે મહારાજે ટપ્પ દેન મણકો પાડ્યો. કહેવાનું શું, શ્રીજી મહારાજની માળાના મણકા, શ્રીજી મહારાજ પણ જેનું ભજન કરે એવા હરિભક્તમાં આ બધા ભક્તોનું સ્થાન અને નામ હતું. પણ ક્યારે? ભજન કરવાનું અંગ હતું એટલે. એક ભજન અને સંત સમાગમ એટલે સત્સંગ, આ બે જેના જીવનમાં હોય ને, કેવી સરસ વાત. હરિભજે મેં અપારહી સુખા, જબ જાને તબ છૂટે દુખા,
સાચે સંત બિન જ્ઞાન ન હોવે એસે જન વિચારી જોવે. સાચા સાધુ વિના આવું જ્ઞાન થતું નથી. આ તો સારો માણસ ડાયો માણસ હોય વિચારીને સમજી શકે એવી વાત છે. તમે બધા કથા સાંભળી શકો છો, કથા સાંભળીને કંઈક યાદ રાખો છો, કારણ કે સંત સમાગમ નિત્ય કરો છો. માટે આ વાત સાંભળીએ છીએ, હવે આ વાત સમજવા માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ, જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ. આવી રીતે આધારાનંદ સ્વામીએ નોંધ લીધી છે. દરબાર દાદા ભાઈ શ્રીહરિની પૂજા કરી રહ્યા તે સમયે તેમણે ચરણોના ઉપર ચંદન ચર્ચ્યું અને તે ચરણોને પ્રેમથી પોતાની છાતીમાં ચાંપ્યા. આજે હૃદયમાં હરખ વ્યાપી ગયો. તેમણે શ્રીહરિની સાથે આવેલા સંતો વર્ણિયો પાર્ષદોને ખૂબ શ્રદ્ધાથી પૂજ્યા. સૌને ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા. બધા ત્યાગીઓને હરખથી એક એક વસ્ત્ર ઓઢાડ્યું. તે પછી દાદાભાઈના ભાઈએ પણ પોતાની ઘેર શ્રીહરિની પધરામણી કરી, ભાવે કરીને પૂજા કરી. ત્યારે તે ગામમાં દેવબા નામે એક ક્ષત્રિય પરિપક્વ હરિભક્ત રહેતા હતા. તેઓ અત્યંત નિષ્ઠાવાળા સત્સંગી હતા. સત્સંગમાં અત્યંત ગાઢ ભાવવાળા હતા. તેઓ શ્રીહરિના સિવાય બીજા કોઈને કરતા માનતા નહીં. તેણે અત્યંત શ્રદ્ધાને ભક્તિભાવથી પોતાની ઘેર શ્રીહરિની પધરામણી કરી. સુંદર નવરંગ પલંગ બિછાવ્યો, તેના ઉપર શ્રીહરિને પધરાવ્યા. તે સત્સંગી બહેને પોતાના સગા પુરુષને હાથે શ્રીહરિની પૂજા કરાવી. તેણે મનમાં જેવા મનોરથ ધાર્યા હતા તે બધા મનોરથ શ્રીહરિએ પૂરા કર્યા. શ્રીહરિની સાથે પધારેલા સંતો વર્ણિયો અને પાર્ષદો તે સહુની પણ પૂજા કરાવી. તે સિવાય તે પીપળી ગામમાં એક દાદાભાઈ નામે ચારણ હતા, તે પણ ખૂબ સારા સત્સંગી હતા. તેમણે પણ પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરાવી. શ્રીહરિને પલંગ ઉપર પધરાવ્યા અને ઘણા જ ભાવથી પૂજા કરી. ભગવાન અને ભગવાનના સંત આપણા પૂજ્યપાદ ગુરુજીની પૂજામાં આદિગુરુ મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકોરજી મહારાજ છે. તમે બધા જાણો છો આ ઠાકોરજી મહારાજની પધરામણી થતી હોય અમેરિકાના કેટલા ભક્તોના ઘરના પ્રેમની આ ઘટના છે. ભક્તોએ બબ્બે ચાર ચાર પાંચ પાંચ રાત જાગીને આખો અન્નકોટ બનાવ્યો હોય. એક એક ઘરની અંદર પચાસ પચાસ સો સો વાનગી હોય. સો વાનગી એટલે સો વાનગી બનાવે. બસ આવો પ્રેમ આવો ભાવ જેના ઘરમાં અમે જોયો છે ને, અમે સંતો પણ આ ભૂલી નથી શક્યા. આવી ભક્તિ ભગવાન માટે જેને જેને થઈ ગઈ ને, સમજો એનું જીવન ધન્ય બની ગયું. જગતમાં જન્મેલા દરેક જીવ મરવા માટે જ જન્મ્યા છે, પણ યાદ રાખો જેનું જીવન ભગવાનના માર્ગે વળી ગયું ને, એ ધન્ય બની ગયો. કોઈ કેવું સરસ લખ્યું છે, પગથિયા પણ પ્રભુના માર્ગે વળે ને ત્યારે પૂજાવા લાગે છે. તમને ખબર છે ને, મંદિરના પગથિયા ચડતા આપણે શું કરીએ, પગથિયાને પગે લાગીએ છીએ. પગથિયા પણ પ્રભુના માર્ગે વળે ને ત્યારે પૂજાવા લાગે છે. એક પથ્થર પણ પ્રભુના માર્ગે વળે તો પૂજન યોગ્ય પૂજવા યોગ્ય બની જાય છે. આપણે તો માણસ છીએ, કરીને આટલું જ કરવાનું છે. ભગવાનના માર્ગે આપણે વળીએ, ભગવાન તરફ આપણી ગતિ થવી જોઈએ. એ ગતિનું નામ જ છે સદગતિ. કહેવાય છે ને, ગતિ બધા પાસે છે, પ્રગતિ બહુ ઓછા પાસે છે. પ્રગતિ પણ આ દુનિયામાં કેટલા લોકો કરે છે જુદી 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 દિશામાં. હવે તો આ વર્લ્ડ રેકોર્ડ કેવા કેવા તોડે છે તમને ખબર છે, અવળા કામ કરીને તોડનારા છે. પણ એના કરતા સદગતિ મહાન છે. ભગવાન તરફની ગતિ એનું જ નામ છે સદગતિ. પગથિયા પણ પ્રભુના માર્ગે વળે ત્યારે પૂજાવા લાગે છે. તો આપણે પણ હવે બસ આ કથા વાર્તા છે આ શ્રવણ કરી ભગવાનના માર્ગે આગળ વધીએ. આપણા સ્વભાવને ઓળખી, આપણા સ્વભાવને ઓળખ્યા પછી ભગવાનને પ્રાર્થના કરી, એ સ્વભાવનું સંશોધન કરી, એમાં સુધારો કરી, અને પછી ભગવાનની ભક્તિ કરીએ ને. પૂજ્યપાદ ગુરુજી વારંવાર કથામાં વાત કરે છે, આ વાત સમજવા જેવી છે. બે વસ્તુ જ કલ્યાણના માર્ગે વધારે માં વધારે નડે છે. કઈ? એક પોતાનો સ્વભાવ અને બીજાનો અભાવ. બીજાનો અભાવ લેવાનું બંધ કરી દઈએ એટલે 50% આપણે પાસ થઈ ગયા.
પછી એક વસ્તુ નડે છે, કઈ? પોતાનો સ્વભાવ. આ કેવા બધા ભક્તો હશે, કેટલા ભાવથી મહારાજની પૂજા કરી, ઘેર ઘેર પધરામણી કરાવી, કપાળમાં કેસરયુક્ત ચંદનની અર્ચા કરી, ફૂલના હાર પહેરાવ્યા, શ્રીફળ અને સાકરના થાળ ભરીને તત્કાળ શ્રીહરિની આગળ ધરાવ્યા, કપૂરથી આરતી ઉતારીને પોતાની બુદ્ધિ પ્રમાણે સ્તુતિ કરી, પછી ઘણા હેતથી ચરણ ઉપર ચંદન ચર્ચ્યું, તેને હરખભેર પોતાની છાતીમાં ચાપ્યા, સંતોની અને વર્ણિઓની પૂજા કરી, ફૂલના હાર પહેરાવ્યા, ત્યાં જે જે હરિભક્તોજનો હતા તે બધાએ શ્રીહરિની પૂજા કરી, શ્રીહરિ રાજી થઈને ફૂલહાર પ્રસાદીના રૂપમાં આપ્યા, સૌ હરિભક્તોના મનોરથોને પૂરા કર્યા, કોઈ પણ જાતની ખામી રહેવા દીધી નહીં. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા રાજમાર્ગ ઉપર ચાલ્યા આવતા હતા ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા, તેનો ધ્વનિ આકાશમાં વ્યાપી ગયો. આ પ્રમાણે ગામના બધા ભક્તોને દર્શન દઈને આનંદિત મને પોતાને મુકામે આવ્યા. પછી ત્યાં અશ્વ ઉપરથી નીચે ઉતર્યા, ત્યાં ચોપદારો હાથમાં સોનાની છડી રાખીને જય જય ભક્ત પ્રતિપાલ, જય જય અસરણ શરણ, જય જય દિન રક્ષક આવી નેકીને ઊંચે સ્વરથી પુકારતા હતા. તે સ્થળે તંબુ તાણી દીધા હતા. શ્રીહરિ એક તંબુમાં આવ્યા, ત્યાં સુંદર મોટો પલંગ બિછાવ્યો હતો, તેના ઉપર આવીને બેઠા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 9મો પુરમાં ભક્તોને દર્શન દેતા દેતા શ્રીહરિ દરબાર ગઢમાં પધરામણી કરીને ઉતારે આવ્યા, એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. આવી રીતે મહારાજ પીપળી ગામમાં પધરામણી કરી ગામની ભાગોળમાં ઉતારો કરી રહ્યા છે. આ કથાનું આપણે શ્રવણ કર્યું. આવો ભક્તો, મહારાજના ચરણોમાં વંદન કરી આજની કથાને પૂરી કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.